અમરેલી જિલ્લાના ચલાલા પાછળના વાવડી ગામે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા 24 વર્ષથી પગપાળા ચાલીને દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જાય છે, ત્યારે કાઠી ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આ વર્ષે લાવો લેવા દ્વારકાધીશના મંદિરે હાલીને એટલે કે પગપાળા ચાલીને જાય છે અને 24 વર્ષથી સતત આ લોકો જઈ રહ્યા છે અને લોકો બહોળી સંખ્યામાં વાવડીથી દ્વારકા સુધી પગપાળા ચાલીને દ્વારકાધીશના મંદિરે જાય છે અને ગંગામાં ગોમતી ઘાટ સહિતના માનતા પૂરી કરે છે। આ લોકોનો ધન્યવાદ એટલો છે કે તેમાં એક વર્ષ 90 વર્ષના માડી જોડાયેલ છે અને તેમનું કહેવું છે, ત્યાં હું બહુ ધન્યતા અનુભવું છું અને દ્વારકાધીશ ઉપર બહુ વિશ્વાસ છે। મને આ રીતે પગપારા કરીને વાવડીથી દ્વારકા સુધી જાય છે અને અનેક ગામોના લોકો જોડાયેલ, તેમજ જસુભાઈ શાસ્ત્રી, તેઓ 25 વર્ષ ક્યાં વાવડી ગામની પ્રાથમિક શાળામાં સેવા કરે છે અને તેઓ પણ સાથે છે। એના અનુભવ પરથી અમે પગપારા ચાલીને દ્વારકાધીશ જાય છે અને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। અશોક મળવર, ZS TV, અમરેલી। કાઠી ક્ષત્રિય સમાજ ના બહેનો અને ભાઈઓ 24 વર્ષથી આ દડુભાઈ, બચુભાઈ અને આ બધા આવે છે અને થઈ માયકા સુધી ભગવાનના દ્વારે 24 વર્ષથી આ લોકો પગપાળા યાત્રા કરે છે અને એ વખતે આ સૌભાગ્ય અમને પણ આ વર્ષથી મળ્યું એટલે આ હરખનો લાવો લેવા અમે પણ આમાં જોડાણા અને અહીંથી સીધા અમે પગપાળા દ્વારકાધીશના દર્શને જાશું, ગોમતી નાશું અને અમારા જીવનને ધન્ય કરીશું। આ કાઠી ક્ષત્રિય સમાજમાં વાળા હાંખના આ વાવડી છે, રામબાપુ વાળાની વાવડી, એમના પોતરાના દીકરા આ 4-5 ભાઈઓ છે। અમારી સાથે હસુદાદા છે, હસુદાદા પણ ગૌશાળાના એક બહુ મોટા સ્થાપક છે અને એ પણ ત્યાં સ્કૂલના પ્રાથમિક સ્કૂલના આચાર્ય તરીકે